સિટી વિસ્તારમાં આધેડે 70 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે 45 વર્ષીય નરાધમ આરોપીની ધરપકડ કરી હતી. પાડોશી આધેડે 70 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવીને સગીરાને બ્લેકમેલ કરતો હતો. યુનિવર્સિટી પોલીસે પોક્સો, બળાત્કાર અને બ્લેકમેલિંગની કલમ હેઠળ ગુનો નોંધી આધેડની ધરપકડ કરી હતી. સગીરાના હાથમાં રહેલા ટેટુ હટાવવાના બહાને લઈ જઈ પહેલી વખત બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે તેનો વિડીયો રેકોર્ડ કરી બીજી વખત પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાની હકીકત સામે આવી છે. બીજી તરફ સગીરાએ ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે મોબાઈલમાં રહેલા સગીરાના ફોટો વિડીયો કબજે કરીને મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે. ત્યારબાદ પોતાના ઘરે એની સાથે એની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલા અને ત્યારબાદ એનો વિડીયો ઉતારેલો અને ફોટાને પોતાના મોબાઈલમાં લઈ ગયેલો. ત્યાર પછી આ બે વખત આ શારીરિક સંબંધ બાંધ્યા બાદ અવારનવાર તારે મારી પાસે હું કહું ત્યારે આવવું પડશે તેમ કરીને એને ધમકી આપેલી. જે બાબતે આ કામના જે ફરિયાદી જે ભૂખ બનનાર જે દીકરી છે એણે ઊંઘની ગોળીઓને બધું ખાઈ લીધેલ અને જ્યારે આ કારણ પૂછતા એણે આ બધી હકીકત લીધી.